હોસ્પિટલના પ્રણામી મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી મહિલા મંડળ થતા સખી મંડળ તરફથી વિધવા બહેનોની સન્માન સાડી વિતરણ તેમજ જનજાગૃતિ અભિયાન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પ્રાણનાથ હોસ્પિટલના સ્થાપક બ્રહ્મહલીમ સ્વામી તારતમ જ્યોતિષી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વિધવા બહેનોને સાડી વિતરણ તેમજ જનજાગૃતિ અભિયાન સમારોહ યોજાયો હતો. પ્રણામી મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી મહિલા મંડળ થતા સખી મંડળ તરફથી વિધવા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાડી વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બધાને જય શ્રી કૃષ્ણ. સુરત શહેરની પવિત્ર ધરતીમાં શ્રી પ્રાણનાથ આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્રાણનાથ હોસ્પિટલના સ્થાપક બ્રહ્મલીન 108 સ્વામી શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીના આજે 7મું પુણ્યસ્મૃતિ મહોત્સવ હોય, આજે આ મંદિર દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી મહિલા મંડળ અને સખી મંડળ દ્વારા 500થી વધારે વિધવા મહિલાઓનો સન્માન સમારોહ અને જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ આપણા પવિત્ર મંદિરની અંદર રાખવામાં આવ્યો છે. અને એમાં તે આ હિન્દુ સનાતન ધર્મની અંદર વિધવા મહિલાઓને કોઈપણ પ્રકારનો સામાજિક રીતે અન્યાય ન થાય એના માટેનો તકેદારી રાખવાનો આપણા સૌનો કર્તવ્ય છે. કારણ કે સંસારમાં આવ્યા છે અને સંસારમાંથી એક દિવસ જવાનું છે, કોનો કેટલો સમય છે નક્કી નથી હોતું. પોતપોતાના કર્મ અને પ્રારબ્ધના હિસાબે આ સંસારમાં રહેવાનું હોય છે. પરંતુ જે કંઈ પણ વિધવા બહેનો માતાઓ છે એ અમારા બધાના પૂજનીય છે અને અમારા સન્માનીય છે. એમની ગરિમા એ સૌના માતા હોય, લાડીલા હોય, પૂજનીય હોય, એમનું સન્માન દરેકે દરેક નાગરિકે કરવું જોઈએ. કારણ કે ધરતીની અંદર એક નદી માતા છે, એક ગૌ માતા છે અને એક ધરતી માતા અને ચોથી છે જન્મ આપનારી માતા અને બાકી દરેકે દરેક માતાઓ બહેનો એ અમારા સૌના માતા જ છે. એટલે માતાને સન્માન, માતાની ગરિમા, માતાની એક જે ભારતીય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેની માન સન્માન એમને મળી રહેવી જોઈએ એનો જે એક ઉદ્દેશ્ય આ શ્રી કૃષ્ણ પ્રણામી મૂળ મિલાવ માનવ મંદિરે પૂરું પાડ્યું છે. અને આ આયોજનમાં શ્રી નીતાબેન મહેશભાઈ સાવલિયા કોર્પોરેટર વોર્ડ નંબર 7ના એ સારો એવો ભૂમિકા એમને ભજવ્યું છે. અને દરેકે દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે સમાજની અંદર જે વિધવા માતાઓ છે એની ગરિમા, એમની જે લાગણીને દુભાઈની એવી રીતે એમની જોડે વ્યવહાર કરવો જોઈએ. એ બધા સન્માનના હકદાર છે, એ આદરણીય છે, વંદનીય છે, પૂજનીય છે. અને મહિલાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ અને કરતો જ આવ્યું છે સંસ્કૃતિ અને કરવું જોઈએ. એ દરેકે દરેક જનતાને નમ્ર વિનંતી